फ्रेंड हूँ छू किशन कानकर मारी केडी मोटो यूट्यूब चैनल पर आप बधानो स्वागत है। तो आज हूँ विडियो टू व्हील लवर्स है जे स्पोर्ट बाइक लवर एना माटे छे। आज नो खास विडियो एवो थाशे के हूँ पोते आज यामाहा नु बाइक परचेस करवा आव्यो छु। बाइक क्यूँ छे ए जोवा माटे तमे मारो विडियो पूरो जोजो। केडी मोटो लाइक एंड सब्सक्राइब करो। तो आज छे यामाहा नो शोरूम जे जूनागढ़ आवेलो छे साबलपुर चौकड़ी पास हूँ आवी गयो छु। तो फ्रेंड जोईए मारी स्पोर्ट बाइक कई छे जोईए। तो फ्रेंड्स सस्पेंस में थोड़ू केटलू छे के आ मारी बाइक छे। कई बाइक छे ए हूँ तमने बताडीश। तो जोईए मारी न्यू बाइक। तो केम छो फ्रेंड्स यूट्यूब फेमिली, आ छे मारी नवी बाइक मारी चेनल केडी मोटो, लाइक एंड सब्सक्राइब करो। तो आज मैं नवी बाइक परचेस करी है जेनुं नाम छे यामाहा R15 वर्जन 4। अत्यारे 2022 नुं नवुं मॉडल छे। तो मारी बाइक केवी लागी छे मारो विडियो में जोईने कमेंट करजो। तो आज आनी उपर हूँ टोटली रिव्यू विडियो बनावीश केम के मैं परचेस करी छे। बाइक सारी छे, स्पोर्ट बाइक छे, मने तो आ बाइक बहु गमे छे। फ्रेंड्स तमने केवी लागे छे कमेंट में कहेजो। तो जोईए आनो रिव्यू વિડિયો। તો ફ્રેન્ડ્સ મારી સાથે છે દેવુભાઈ, યામાહા શોરૂમના મેનેજર। કેમ છે દેવુભાઈ? તો અમને સમજાવશે બધો ટોટલી રિવ્યુ। તો દેવુભાઈ અમને યામાહા બાઈક R15 છે આપણે, બરોબર છે? હવે એનો નવું વર્ઝન છે, શું શું ફેસિલિટી છે અમને બધી સમજાવી દીધી। R15 વર્ઝન 4 છે, પેલા R15 વર્ઝન 3 આવે, બરાબર છે? એમાં વર્ઝન 4માં ફેરફાર શું કર્યો એ તમને કહું છું કે R15 વર્ઝન 1માં લાઇટ આવતી, હેડલાઇટ આવતી, એલઈડી આવતી, આની અંદર તમારે એલોર્જન પ્રોજેક્ટર લાઇટ આવશે આમાં, બરાબર? એક ફેરી કર્યો, બીજો મીટરમાં ફેરફાર કરેલા છે, મીટરની અંદર અમુક ફેસિલિટી આપેલી છે, મીટરની અંદર બ્લુટૂથ કનેક્ટેડ, મીટરની અંદર છે ને તમારે કંઈ બ્લુટૂથ ચાલુ હોય અને કાંઈ પણ કોઈનો ફોન આવે, મેસેજ આવે, તો અહીંયા એનું આઈકોન છે ને એ શો થાય, બરાબર? પછી મીટરની અંદર તમારે કુલન્ટ લેવલ, એન્જિન ઓઇલ લેવલ એ તમને બતાડે, બીજું એવરેજ કેટલી તમારી મેન્ટેનન્સ કરો છો એ બતાડે, આ તમને એટલું બતાડે મીટરની, સ્પીડોમીટરની અંદર કહ્યું। પછી કાંઈ TCA ની લાઇટ આવે છે, આ TCS, આ TCS શું છે? તમે સ્પીડમાં જતા હો અને ઓચિંતાની બ્રેક મારો તો તમારી ગાડી સ્લીપ ન થાય, એના માટે આ ખાસ TCS સિસ્ટમ છે આ। બીજું સેન્સર બધી ગાડીમાં આવે છે, R15 માં સેન્સર છે, આ સેન્સરની લાઇટ છે, આ સેન્સર, આની અંદર 8 સેન્સર આવશે, 6 એન્જિન કનેક્ટેડ આવશે, 1 સ્પીડોમીટર, 1 સાયલેન્સર, એમાં ક્યાંય પણ પ્રોબ્લેમ હશે તો આ સેન્સરની લાઇટ છે એ ચાલુ થશે અથવા લબક ઝબક આની જેમ લબક ઝબક ચાલુ થઈ જશે, તો તમને પોતાને ખબર પડશે કે ગાડીની અંદર કંઈ પ્રોબ્લેમ આવી ગયો છે। બીજું પછી આગળ પાછળ બંને ડિસ્ક બ્રેક આવશે અને આગળ પાછળ બંને ABS ડ્યુઅલ ચેનલ આવશે, આગળ પાછળ બંને ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ આવશે, બંનેમાં ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ બંનેમાં આવશે। મતલબ હું પેલા આપણે જનરલી બધી ગાડીમાં ઇનર ટ્યુબ છે એ ઉપર આવતી અને આઉટર ટ્યુબ છે એ નીચે આવતી, આની અંદર છે આઉટર ટ્યુબ છે એ ઉપર કરી, ઇનર ટ્યુબ છે એ નીચે કરી,
તો તમારે જમ્પિંગ જે રફ રસ્તામાં ચલાવો તો જમ્પિંગ છે એ સ્મૂથ જમ્પિંગ થાય, એનો બેનિફિટ ઈ. બીજી વાત કરીએ મોરાની, તો લાઇટિંગમાં કઈ ફેરફાર કર્યો છે? હા, મોરામાં હેડલાઇટ તો બે એલઈડી આપેલી જ છે, પ્લસ તમને પ્રોજેક્ટર આપેલો છે, વચ્ચે પ્રોજેક્ટર છે, પ્રોજેક્ટરની લાઇટ છે દૂર સુધી જાય, પ્રોજેક્ટ તમને ડબલ લાઇટ નો પ્રકાશ ડબલ મળે, એલઈડી લાઇટ નો મળવાનો જ છે, પ્લસ પ્રોજેક્ટર નો તમને પ્રકાશ મળશે. અને બાપુ આનું જે હાર્ડ પ્લસ મટીરિયલ છે આને થોડીક માહિતી આપી દો કે આ બધું અનબ્રેકેબલ ફાઈબર આવશે. અનબ્રેકેબલ આપણે કહીએ ફાઈબર કે આ જેવી તેવી વસ્તુ તે તૂટશે નહીં, જેવા તેવા એક્સિડન્ટથી આ તૂટશે નહીં, અને ઘણીવાર તોડવા માટે આ મથોડો મારો તે તૂટશે નહીં. બીજું મેટ ફિનિશિંગ અને શાઇનિંગ ફિનિશિંગનું કોમ્બિનેશન આપેલું છે, એટલે ગાડી મજબૂતી માટે એક નંબર. અને સાઇડ મિરરની વાત કરીએ તો ઘણી વસ્તુ આપણે જોઈએ છીએ કે સાઇડમાં અને સ્પ્લેન્ડરમાં બધી સાઇડમાં એંગલમાં આપી દે છે, અને લુક વધારવા માટે પ્લસ વિઝન પાછળનું વિઝન વધારવા માટે બે આગળના ભાગ મારી સાહેબ પાસે તમને પાછળનું વિઝન ચોખ્ખું દેખાય, પાછળથી આવતી વ્યક્તિનું તમારે ચેક કરવું ચોખ્ખું તો કરી શકો. તો બાપુ અમને ફ્યુલ ટેન્ક ની કોઈ માહિતી? ફ્યુલ ટેન્ક 12 લિટર ની આવશે, પ્લસ ફ્યુલ ટેન્ક ની અંદર છે, પેલા ફ્યુલ ટેન્ક છે, ચોખ્ખી ફ્યુલ ટેન્ક જ તમને દેખાતી બહાર, એટલે ગાડી પડે કે એક્સિડન્ટ થાય કોઈ પછાડે તો ફ્યુલ ટેન્કમાં નુકસાન થતું તો એ ઘણા ન ગમતું હોય, કાંઈમાં કલર કરવા પડે કે ફ્યુલ ટેન્ક ચેન્જ કરવી પડે. ફ્યુલ ટેન્કનો ભાવ હંમેશા મોટો હોય, વધારે હોય, બરોબર? તો એમાં એવું કર્યું બધી ગાડીમાં કે ફ્યુલ ટેન્કની ઉપર ફાઈબરના 3 કવર આપ્યા છે, રાઇટ સાઈડ, લેફ્ટ સાઈડ અને મિડલ સાઈડ. તમારે ગાડી કંઈ પડે તો તમારા કવરથી ચેન્જ થઈ જાય, ફ્યુલ ટેન્કને ક્યાંય નુકસાન ન થાય. કાંઈ સ્ક્રેચ પડે તો તમે ન ગમતું હોય તમે આ પડ્યું એટલું આ ફાઈબરનું આ પાર્ટ છે ચેન્જ કરી શકો, કવર આ સાઈડ પર આ સાઈડનું કવર ચેન્જ કરી શકો, તમારે ફ્યુલ ટેન્કમાં ક્યાંય નુકસાન ન થાય. મોટો ખર્ચો ટૂંકમાં મિનિમમ ખર્ચ ને મિનિમમ સમયમાં તમારું આ ચેન્જ થઈ જાય, વસ્તુ ચેન્જ પાછી હતી એવી થઈ જાય. આ લોગો બંને સાઈડ આપ્યા છે અને લોગોની સાઈઝ વધારે 3D લોગો આપેલા છે. હા, લોગોની સાઈડ વધારી એટલે કોઈ દૂરથી કોઈ એમાં હશે, સિમ્બોલ સિમ્બોલ મોટા છે એટલે તમને દેખાવે સારો આવે ફ્યુલ ટેન્કનો. વાત કરીએ આની સીટની તો કેટલી કમ્ફર્ટેબલ છે, અને આપણે જોઈએ કે અમુક સામાન રાખવું હોય તો યાર માટે આ છે, આ સીટ છે એ ચાવીથી ખુલશે, બરાબર? આ નીચે તમારે ટૂલ કીટ હશે, ફર્સ્ટ એડ કીટ હશે, બીજું કઈ વસ્તુમાં સમાન રાખવા માટે જગ્યા નથી. સીટ એકદમ કમ્ફર્ટેબલ સીટ છે, આમે આમ લંબાઈમાં વધારે છે અને આ પહોળાઈમાં તમે બેસો એટલે તમારે બે પગ અહીંયા કમ્પ્લીટલી થઈ જાય, ચલાવવામાં એકદમ કમ્ફર્ટેબલ થઈ જાય. બાકી સાઇલેન્સરના કવર છે એની પાસે ફાઈબરના કવર આપેલા છે, એટલે સાઇલેન્સરમાં કઈ ગાડી આમ ઢસડે કે કઈ બતાય તો સાઇલેન્સરના કવરથી તમારે ચેન્જ થઈ જાય ઓછા સમય ઓછા ખર્ચમાં. આની અંદર 6 ગેર આવશે, એક નીચે આવશે, 5 ઉપર આવશે, બરોબર છે? R15 version 4 ની અંદર 2 કલર આવે છે, R15 version M સિલ્વર કલર, R15 version 4 માં રેસિંગ બ્લુ કલર, એની અંદર તમને ગેર શિફ્ટિંગ એક ભેગું આપે છે. ગેર શિફ્ટરનો મતલબ શું થાય? આમાં તમને આની અંદર ગેર શિફ્ટિંગ નથી આપતું, બ્લેક કલરની અંદર નથી, પણ ઓપ્શનલ છે, તમારે નખાવવું હોય તમે નખાવી શકો. એના ફાયદો શું કે તમે 70-80 ની સ્પીડે જતા હો તો તમારે ક્લચ કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ગેર ચેન્જ થઈ જાય, બરાબર? એ આ બેની અંદર બ્લુ કલર અને સિલ્વર કલરમાં જોડે ફિટિંગ આપે છે. આની અંદર તમને ઓપ્શન આની અંદર તમને ઓપ્શન ઓપ્શનલ આપે છે, એ તમારે જોતું હોય તો એ નાખવું પડે, બરાબર? ફાયદો એનો આ છે. અને વાત કરીએ બાપુ આપણે કે આ એવરેજ અમે કસ્ટમરને 45 કહીને આપીએ છીએ, પણ 99.99% કસ્ટમર 55 હાઈટની વચ્ચે એવરેજ અમને આવીને કહે છે કે હા મારી ગાડી R15માં 55 આવે, 57 આવે, 60 આવે, એક નંબર. અત્યારે 100 સીસીમાં જે એવરેજ આવે છે બીજી ગાડીઓમાં એના કરતાં 150 સીસી લિક્વિડ કુલ એન્જિન અને 19.4 BHP ની ગાડીમાં 55 હાઈટ એવરેજ આવે છે, જે તમને ઇકોનોમિક્સ પણ તમારો ઇકોનોમિક્સ પૂરો થઈ જાય શોખ અને તમારો સ્ટાઇલિશ સ્પોર્ટ બાઇક નો શોખ તમારો પૂરો થઈ જાય. લુક વાઇઝ તો સ્પોર્ટ બાઇક છે, બ્લેક કલર માં છે, બ્લેક કલર 4 કલર માં અવેલેબલ આવશે. સ્પીડોમીટર છે અમારું, કે સ્પીડોમીટર અંદર વિથ બ્લુટૂથ કનેક્ટેડ તમને આપ્યું છે. બ્લુટૂથ તમારા ફાયદા શું, તમે સવારે નીકળ્યા
સાંજે પાછા આવ્યા તો તમારા મોબાઈલની અંદર બ્લુટૂથ કનેક્ટેડ હોય તો તમે મેપ સહિત તમને બતાડશે કે ક્યાં ક્યાં તમારી ગાડી તમે ઉભા રહ્યા, કેટલા કિલોમીટર ચાલીને આવ્યા. હા, બીજું એક કે તમે રાતના કઈ ગાડી પાર્ક કરેલી છે, ગાડીઓ વધારે પડતી છે તો તમને ગાડી અંધારામાં દેખાતી હતી, તો તમારા મોબાઈલની અંદર બ્લુટૂથની એપ્લિકેશનની અંદર જઈ અને સાયરનમાં જાઓ વિઝાર્ડમાં, તો તમારી દબાવો તમારી ગાડી જ્યાં પણ ત્યાં ત્યારે ઇન્ડિકેટર હોર્ન સહિત વાગશે, અલાર્મ વાગશે, એટલે તમને ખબર આપણી ગાડી ત્યાં પડેલી છે. આ બેનિફિટ. તો ફ્રેન્ડ્સ, આપણે જોયું એમ આ તો યામાહા R15 નો વર્ઝન 4 નો રિવ્યૂ. તો ગાડી તમે જોઈ છે, મારી ગાડી છે, અત્યારે હું જ આને ચલાવીને લઈ જવાનો છું. તો તમને આ ગાડી કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. તો આ છે મારી કેડી મોટોની બાઇક, કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં કહેજો અને મારી ચેનલ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. તો જોઈ લ્યો ફ્રેન્ડ્સ આનો વોક રાઉન્ડ.